ઓડિશાના એક નાની વયના મયુર પ્રજાપતિએ બીએસસી એગ્રીની ડિગ્રી મેળવી છે। મયુરે ડિગ્રી મેળવ્યા બાદ મયુર પ્રજાપતિની અનેક કંપની દ્વારા નોકરીની ઓફર આવી હતી, પરંતુ તમામ ઓફરોને ઠુકરાવી પોતાના પરંપરાગત વ્યવસાય એવા ખેતી તરફ ઝંપલાવ્યું અને તેમનામાં રહેલા કૃષિ જ્ઞાન અને પરંપરાગત હુનરની મદદથી તેમની પરંપરાગત જમીન ઉપર ખેતીની શરૂઆત કરી। આ શરૂઆત સામાન્ય કરતાં અલગ હતી। મયુર પ્રજાપતિએ તેના અભ્યાસનો લાભ લઈને પોતાના ખેતરમાં આધુનિક ખેતીની શરૂઆત કરી અને સૌ પ્રથમ જ મયુર પ્રજાપતિએ સિઝન કરતા પહેલા પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય તેના ઉપર સંશોધન કર્યું અને પોતે કરેલા અભ્યાસ પરથી શીખ લઈને મયુર પ્રજાપતિએ પોતાના ખેતરમાં ગ્રીન હાઉસ અને વ્હાઇટ હાઉસનું નિર્માણ કર્યું। ઉનાળુ વાવેતરમાં થતી શક્કર ટેટીનું વાવેતર શિયાળામાં કર્યું અને શિયાળાની ઠંડીથી આ છોડને બચાવવા માટે વ્હાઇટ હાઉસ તૈયાર કરીને તાપમાન જાળવી રાખ્યું। છોડ એક માસના થઈ ચૂક્યા હતા, તેમજ ઉનાળાની ટેટીનો પાક એક માસ પહેલા જ મેળવવાની શરૂઆત કરી દીધી હતી। તેમની આ ખેત પદ્ધતિથી અન્ય ખેડૂતોએ પણ પ્રભાવિત થઈને હવે મયુરને તેમની નર્સરીમાં અત્યારથી જ ટેટી, મરચા, ટામેટા, પપૈયા, ફુલાવર, કોબીજ તેમજ અન્ય છોડના વાવેતર તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપતા થઈ ગયા છે। એકદમ નાની વયમાં મયુર પ્રજાપતિએ પોતાના અભ્યાસ માટે પારંપરિક અનુભવના આધારે તેમના ખેતરમાંથી વાર્ષિક આવક 8 ગણી વધારી દીધી છે અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા માટે સલાહ આપી રહ્યા છે। અને ત્યારબાદ નોકરીની ઓફર આવેલી, પણ અમે નોકરી ના કરતા અહીંયા પરંપરાગત જે ખેતી અમે કરતા એમાં ઇનોવેશન લાવીને અમે પવાર સાહેબની માર્ગદર્શનથી, જે કેવીકેના પ્રોફેસર છે, ત્યાંથી અમે માર્ગદર્શન લીધું અને પછી અમે પારંપરિક ખેતી છોડીને એક આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા લાગી ગયા અને આજે અહીંયા અમે ધીરે ધીરે પછી એમાં નર્સરીમાં ડેવલપમેન્ટ કર્યું અને નર્સરી કર્યા પછી અમે અહીંયા એન્ટી ઇન્સેક્ટ નેટ હાઉસ અને એક સાદું એવું નેટ હાઉસ તૈયાર કરેલું છે જે હાર્ડનિંગ માટે છે, જેમાં અમે પપૈયાના ધરું તૈયાર કરીએ છીએ, મરચી, ટામેટી, રીંગણ, ફુલાવર, કોબીજના સારા એવા ધરું તૈયાર કરીએ છીએ અને પ્રોવાઈડ કરીએ છીએ ખેડૂતોને। આ ઉપરાંત આ વખતે અમે ટેટી તડબૂચમાં સારું એવું કર્યું હતું કે જેમાં ફાર્મર આપણને સીડ આપી જાય અને એમાંથી અમે રોપા તૈયાર કરીને આપતા હતા, જેના કારણે જે નેમેટોડ છે અને જે જમીનજન્ય ફૂગનાની જે પ્રશ્ન હતા એ બિલકુલ આવતા નહોતા અને ખેડૂતને મહિનો 15 દિવસથી મહિનો પહેલાં પાક આવતો હતો એટલે સારા એવા ભાવ મળતા હતા અને આ વખતે એનું અમે ટોટલ એસ્ટિમેશન કરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જ એક સારું એવું લેબલ થી બનાવેલું છે એક ડોક્યુમેન્ટેશન કે જેમાં ટોટલ નફો અને ટોટલ ખર્ચ એમાં સારી એવી આવક ખેડૂતોની નોંધાયેલી છે। અને આ ઉપરાંત અમે જે પારંપરિક ખેતી કરતા એમાં ઘઉં છે, બાજરી છે, એરંડા છે, એમાં એને ખેતી કરતા હવે એના પર જે અમે જમ્પ લાવીને આ વખતે શાકભાજીની ખેતી કરેલી છે જેમાં રીંગણ છે, ફુલાવર છે, કોબીજ છે, મરચા છે, પપૈયાની ખેતી કરેલી છે અને અમે જે અહીંયા રેગ્યુલર અમારી જમીન પર ખેતી કરતા એમાંથી અમને સારો નફો થતો હતો, જેનાથી હવે અમે રેન્ટ ઉપર જમીન લઈને અને હવે અમે જે અહીંયા 15 વીઘા જમીન હતી એને અમે અત્યારે 15 વીઘા અને એક્સ્ટ્રા 70 વીઘા બીજી જમીન લઈને હાલ એમાં ખેતી કરી રહ્યા છીએ। ટોટલ આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છીએ એટલે અમારી વાર્ષિક ઇન્કમ જે 1 લાખની થતી હતી 5 થી 6 લાખની જે વધીને 41 થી 45 લાખ સુધી અમે લઈને આવ્યા છીએ અને આ નર્સરી અમારી। જો કે આ અંગે મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે બીએસસી એગ્રીકલ્ચર દાંતીવાડા યુનિવર્સિટીમાંથી વર્ષ 2018માં પાસ આઉટ કરેલું છે, ત્યારબાદ નોકરીની ઓફર આવેલી, પરંતુ નોકરી ન કરતા પરંપરાગત ખેતી કરતા ઇનોવેશન લાવીને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોફેસર યોગેશ પાવર જોડેથી માર્ગદર્શન લીધું અને પારંપરિક ખેતી છોડનીને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા। ધીરે ધીરે નર્સરીમાં ડેવલપમેન્ટ કર્યું, નર્સરી કર્યા પછી એન્ટી ઇન્સેક્ટ નેટ હાઉસ અને એક સાદું નેટ હાઉસ હર્નિંગ માટે તૈયાર કર્યું, જેમાં પપૈયા, ટામેટા, રીંગણ, ગોબી, ફુલાવર તૈયાર કરીએ છીએ, ખેડૂતોને પ્રોવાઇડર કરીએ છીએ। આ વખતે તેટલી તડબૂચમાં ફાર્મર આપણને સીડ આપીને જાય તેમાંથી અમે રોપા તૈયાર કરીને આપતા હતા, જે નેનીટોડ છે। જમીનજન્ય અને ફૂગના જે પ્રસ હતા તે બિલકુલ આવતા ન હતા, ખેડૂતોને 15 દિવસે પહેલા પાક આવતો હતો અને હવે સારા એવા ભાવ મળતા હતા, તેનું અમે ટોટલ ઇમ્યુટેશન કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જ એક સારું લેવલ બનાવેલું છે, ડોક્યુમેન્ટ એમાં ટોટલ નફો અને ખર્ચ સારી આવક એમાં નોંધાયેલી છે। દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા।